डीसा अर्बन हेल्थ सेंटर ना वोर्ड नंबर 1 થી 7 માં અત્યારે તાવના કેસો વધતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો। पड़ी हुई है लेकिन है ना यहाँ पे कोई नहीं आता। ये जो सफाई वाले आते हैं उनको भी हम पैसे देके ना सफाई करवाते हैं। और ये पानी है ना गटर इतनी बड़ी बनी हुई है लेकिन है ना कभी किसी ने आके ना, वो 9 नंबर में जाते तो बोले 11 नंबर में जाओ और 11 वाले में जाते तो बोले 9 नंबर में जाओ। अब इसका सोल्यूशन निकालो कुछ भी और कुछ भी करो। मतलब बच्चे इतने और बच्चे इतने बीमार हो रहे, इतनी गंदगी, इतने मच्छर, सब इतना हो रहा है लेकिन कोई देखने वाला और ना सुनने वाला कोई भी नहीं। केस 2-4 बन गए हैं लेकिन कोई सुनवाई नहीं हो रही है। लेकिन मेहरबानी कर आपका नाम? मेरा नाम है जीनस शेख मोहम्मद साहेब। कि अत्यारे डीसा गवाड़ी विस्तार बिहारी बग सोसायटी विभाग 3 अंदर साहेब छेल्ला 4 વર્ષથી આ ગટર સાહેબ ખુલ્લી પડી છે અને અત્યારે રોગચાળો ચાલી રહ્યો છે। 10 વખત અમે લોકોએ અરજી કરી છતાંય નગરપાલિકા છતાં અમારા કોર્પોરેટર કોઈ પણ સાંભળતા નથી। આરોગ્ય વિભાગની ટીમ સાહેબ અહીંયા આવે છે, એ લોકો અમને કહે બાકી એ લોકોનું કામ શું હોય સાહેબ? એ લોકો અમને કહી જાય બાકી અમે ત્યાં અરજી કરીએ તો 9 નંબરવાળાને કહીએ તો કે 11 નંબરવાળામાં જુઓ અને 11 નંબરવાળાને કહીએ તો કે 9 નંબરવાળા છે। અને પ્લસ બીજું સાહેબ અહીંયા કોઈ ગટર સાફ કરવા પણ આવતું નથી। અમે લોકો અમે જાતે પોતાના પૈસા આપી અને વાલ્મીકી જોડે અમે પોતે આ લોકો સફાઈ અમે પોતે કરાવીએ છીએ સાહેબ। તમારા અહીંયા કોઓપરેટર કોઈ ધ્યાન આપતા નથી? બિલકુલ નથી આપતા સાહેબ, બિલકુલ ધ્યાન નહીં દેતા। તમે વોટિંગ ઇલાકામાં આપી દીધું? 9 નંબરમાં લાગે અમારે સાહેબ। એટલે 9 નંબરવાળાને કહીએ તો કે 11 નંબરવાળામાં જાઓ, 11 નંબરવાળાને કહીએ તો કે 9 નંબરવાળામાં જાઓ। તમે નગરપાલિકામાં જાણ કરી હતી આ બાબતમાં? નગરપાલિકામાં પણ સાહેબ જાણ કરી, મારી મમ્મીએ નગરપાલિકામાં પણ અરજી લખી નાખે કે હા અમે બળાઈ નાખીશું, બળાઈ નાખીશું। બાકી છેલ્લા તમે પોતે જોયો સાહેબ 4 વર્ષ થઈ ગયા અને ચોમાસામાં તો સાહેબ એ કન્ડિશન હોય છે કે ગટરનું પાણી ઓવરફ્લો થઈને રોડ ઉપર આવે સાહેબ, નીકળવાનું પણ સાહેબ રસ્તા અહીંયા હોતો નથી સાહેબ। શું કરવાનું બોલો સાહેબ? તમારું નામ? મારું નામ જુબેર શેખ।